હેલો મિત્રો, કેમ છે? મજામાં બધા? તો છેલ્લે આપણે 10મું ચેપ્ટર પૂરું કર્યું, કોષ વિભાજન અને કોષ ચક્ર, બરોબર છે? હવે આપણે આમ તો ખરેખર બાયોલોજીની શરૂઆત જ્યારે કરવાની હોય તો આ ચેપ્ટરથી કરવી પડે છે, પ્રકરણ 1, અને પ્રકરણનું નામ છે સજીવ વિશ્વ. બરોબર કે આ પૂરી વિશ્વમાં, એટલે કે અત્યારે આપણને જે જાણકારી છે એ મુજબ આખી પૃથ્વી ઉપર, રાધર આખા વિશ્વમાં માત્ર એક જ ગ્રહ એવો છે પૃથ્વી કે જેમાં જીવસૃષ્ટિ છે, જે આપણને ખબર છે. બીજા કોઈ ગ્રહ પર જીવસૃષ્ટિ નથી જ્યાં સુધી આપણને હાલ માહિતી છે ત્યાં સુધી, બરોબર છે? હવે આ જીવસૃષ્ટિ જે માત્ર પૃથ્વી ઉપર છે એ કેટલી વેરાયટીવાળી અથવા તો કેટલી વિવિધતાવાળી છે એ જાણીને તમને આશ્ચર્ય થાય. બરોબર, આશ્ચર્ય એટલે થાય કે હજી તમે જે જોયું છે અથવા તો જે વિશ્વ અથવા તો જે સજીવો તમારી આસપાસ છે એટલા સજીવો તમે જોયા છે. ઘણા સજીવો એવા છે કે તમે હજી જીવનમાં ક્યારેય જોયા જ નથી, છતાં પૃથ્વી ઉપર છે. તો ઘણા સજીવો એવા છે કે જે તમને આશ્ચર્ય પમાડે, જે તમને કંઈક અલગ લાગતા હોય, જે કંઈક તમારા માટે નવું હોય, અને એની પ્રવૃત્તિઓ પણ તમારા માટે નવી હોય. દાખલા તરીકે કોઈ પક્ષી છે એ સતત બોલી રહ્યું છે, અથવા તો કોઈ પ્રાણી છે એનો કંઈક અવાજ આવે છે, એ તમારા માટે કંઈક આશ્ચર્ય પમાડે. એની પ્રવૃત્તિઓ જે છે, પ્રાણીઓની પ્રવૃત્તિઓ, એ પણ તમારા માટે કંઈક આશ્ચર્ય જગાડે એવી હોય છે. બીજું કે જે પ્રાણીઓ આ પૃથ્વી ઉપર વસે છે કે એના અલગ અલગ વસવાટો હોય છે, બરોબર? તો દરેક સજીવો અલગ અલગ વસવાટમાં રહેવા માટે અનુકૂલિત થયેલા હોય છે. દાખલા તરીકે આપણે બહુ સરળ અને સાદું ઉદાહરણ જોઈએ તો તમને હું ખાલી એટલું બોલીશ કે ઊંટ, તો તમને તરત મગજમાં ઊંટ એટલે રણ યાદ આવશે, કારણ કે તમે એ વસ્તુ સાથે સંકળાયેલા છો કે તમે મગજને ટેવાયેલા છો કે તમને હું ઊંટ બોલું છું તો તમને ઓબ્વિયસલી રણ યાદ આવશે. એવી રીતે હું સિંહ બોલીશ તો તમને બધાને શું યાદ આવશે? ગીર, ઓફકોર્સ ગીર યાદ આવશે કે ભાઈ ગીર છે, ત્યાં જૂનાગઢ છે કે અમરેલી છે કે જ્યાં જંગલ છે, જે પાનખર જંગલ છે, જે ખરેખર પાનખર જંગલ કહેવાય, તો તમને એમાં સિંહ યાદ આવે એટલે ગીર યાદ આવે. તો જે પ્રાણી જે વસવાટમાં રહે છે એ વસવાટ એનું નક્કી હોય છે, તો ફિક્સ વસવાટ હોય છે કે જે તે પ્રાણી છે એના કોઈ એક ચોક્કસ વસવાટમાં રહેતો હોય છે, ત્યાં વસવાટમાં રહેવા માટે એ અનુકૂલિત થયેલો હોય છે. એનું પોતાના લક્ષણો, એણે પોતે ત્યાં રહેવા માટે જે ફેરફારો પોતાની અંદર કર્યા હોય, અથવા એનું જીવનચક્ર એ રીતનું હોય કે એણે પોતે એને કંઈક અલગતા અથવા જુદાપણું હોય, જે અન્ય પ્રાણીઓ ત્યાં ન રહી શકતા હોય અથવા ત્યાં નથી રહેતા અને એ અલગ અલગ જગ્યાએ હોય છે. દાખલા તરીકે તમે જળચર પ્રાણીઓ, આપણા પૃથ્વી ઉપર 78% પાણી છે, બરોબર છે, કે જે સમુદ્રોથી ઘેરાયેલું છે. જમીન વિસ્તાર છે કંઈક 21% જમીન વિસ્તાર છે. તો આ જે આખો વિસ્તાર છે, જે પાણી, જેમાં ખારું પાણી અને મીઠું પાણી બંને આવે છે, બરોબર છે? તો ખારું પાણી વધારે છે, મીઠું પાણી ઓછું છે, પણ છતાં તમે ખાલી વસવાટના સંદર્ભે સજીવો જે જે વસે છે એ જુઓ તો દરેક વસવાટમાં રહેતા સજીવોમાં તમને વિવિધતા જોવા મળશે. ઉદાહરણ તરીકે બહુ સરળ ઉદાહરણ આપું તો એક જ દરિયો છે, તો દરિયાની અંદર ઓક્ટોપસ પણ છે અને દરિયાની અંદર માછલીઓ પણ છે, તો બંનેની પ્રવૃત્તિઓ અલગ અલગ છે. તો એક જ વસવાટમાં રહેતા સજીવોમાં પણ તમને વિવિધતા અને અલગતા, જુદાપણું જોવા મળશે, બરોબર છે? તો આ આપણે વાત કરવાની છે. અને પ્રારંભિક જે આપણે વાત કરવાની છે એ વાત એ કરવાની છે કે સજીવ એટલે શું. હવે સજીવ એટલે શું એ તમે બહુ નાનપણના ધોરણોથી જો જોતા આવો તો સજીવ વિશે તમને ખબર છે બહુ પહેલેથી. દાખલા તરીકે બહુ સિમ્પલ ઉદાહરણ આપું કે તમે નાના હતા ત્યારે તમને પૂછવામાં આવતું સજીવ એટલે શું, તો તમે એવું બોલતા કે જે હલનચલન કરી શકે, જે પ્રચલન કરી શકે, જે પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરી શકે, પ્રજનન કરી શકે, એને આપણે સજીવ કહેતા હતા, બરોબર છે? જે શ્વાસ લઈ શકે એને આપણે સજીવ કહેતા હતા. પણ હવે આપણે થોડાક મોટા થઈ ગયા છે, એક સ્ટેપ આગળ આવ્યા ને, ઓકે? તો 10મું પાસ કરીને હવે બધા 11મામાં આવ્યા છો, અને એટલે હવે તમને હું એવું પૂછું કે સજીવ એટલે શું, તમે મને જો આવો જવાબ આપો, અક્ષર હાલી ચાલી શકે અથવા પ્રચલન કરી શકે ને સજીવ કહેવાય, તો એ જવાબ પૂરતો નથી આ ધોરણ બાબતે, બરોબર છે? તો સજીવ કોને કહેવાય, સજીવની વ્યાખ્યા જો તમારે દેવી હોય તો તમે શું કહી શકો સજીવ એટલે શું? કે સજીવ એટલે કે જે વૃદ્ધિ પામી શકે, જે પોતાના કદમાં વધારો કરે છે બાહ્ય અને આંતરિક બંને રીતે, બરોબર? એ હું તમને હમણાં આગળ વૃદ્ધિ આવશે એટલે હું તમને કહીશ કે કેવી રીતે બંને. પણ જે સજીવ જે ઘટક છે, પદાર્થ છે, પોતાના કદમાં વધારો કરી શકે એને સજીવ કહેવાય, બરોબર છે? તમને બધાને ખબર છે કે આપણો આખો શરીરનો માળખું છે એ કોષોથી બનેલું છે, એટલે જ આપણે આની પહેલાંનો ચેપ્ટર કોષ વિશે અભ્યાસ કર્યો હતો, પછી આપણે કોષ વિભાજન વિશે અભ્યાસ કર્યો કે સજીવમાંથી નવા કોષો કેવી રીતે બને છે. તો એક કોષમાંથી નવા કોષો બને છે એટલે કોષોની સંખ્યામાં વધારો થાય છે, અલ્ટિમેટલી આખા સજીવના કદમાં વધારો થાય છે,
જેને આપણે વૃદ્ધિ કહીએ છીએ. તો કોષોની સંખ્યામાં વધારો થાય છે, વૃદ્ધિ પામે છે, સજીવ છે, પ્રજનન કરી શકે છે, પોતાના જેવું અન્ય સજીવ ઉત્પન્ન કરી શકે છે, એને આપણે સજીવ કહેશું. પછી તો કે એક ઘટક એવો છે કે પર્યાવરણ સામે એ પ્રતિકાર આપી શકે, પર્યાવરણ બદલાતા પર્યાવરણમાં કે પર્યાવરણ સામે જીવન જીવી શકે, પર્યાવરણમાં એ ટકી શકે, એને પણ આપણે સજીવ કહીએ છીએ. બરોબર છે? તો આવા ઘણા બધા લક્ષણો એવા છે. બીજું મુખ્ય અને અગત્યનું લક્ષણ છે, મૃત્યુ પામી શકે એને સજીવ કહેવાય. જે મૃત્યુ પામે છે એને સજીવ કહેવાય. ટૂંકમાં જીવન છે તો જ મૃત્યુ છે. તો સજીવની વ્યાખ્યામાં મૃત્યુનો પણ સમાવેશ થઈ શકે છે. તો આ બધા ઘટકો છે, જે પોતાનો વારસો આગળ જાળવી શકે એને સજીવ કહેવાય, જે પોતાના શરીરની અંદર છે પછી ક્રિયાઓ કરતો હોય એને સજીવ કહેવાય. તો સજીવની વ્યાખ્યા હવે કોઈ એક બે ત્રણ વાક્યો પૂરતી સીમિત નહીં, પણ એક આખું પુસ્તક લખી શકો તમે સજીવ ઉપર, એના લક્ષણો ઉપર, એ સજીવ છે. તો આવા જુદા જુદા લક્ષણો વિશે આપણે થોડી થોડી વાતો કરવાની છે સજીવ વિશે જ, જેમાં આપણે સૌથી પહેલી જે વાત કરવી છે એ વાત છે વૃદ્ધિ. બરોબર, વૃદ્ધિ શું છે? તો વૃદ્ધિ છે એ મેં તમને હમણાં અગાઉ જ કીધું કે વૃદ્ધિ છે એ સજીવોના કદમાં થતો વધારો છે, સજીવોની સંખ્યામાં, સજીવોના કોષોની સંખ્યામાં થતો વધારો છે. સજીવોની સંખ્યા ધીરે ધીરે દિવસે વધતી જાય છે, એટલે જે એના સમયગાળો દાખલા તરીકે આપણે કીધું સજીવના કોષોમાં કોષ વિભાજન થઈ નવા કોષોનો ઉમેરો થાય અને સજીવનું કદ છે એમાં વધારો થાય, સજીવના સાઈઝમાં વધારો થાય છે, એના કોષો સતત કોષ વિભાજન પામી, સતત અથવા તો એના જે નિયમિત ગાળો હોય એ નિયમિત ગાળાની અંદર કોષ વિભાજન પામીને પોતાની જેવા જ નવા કોષો ઉત્પન્ન કરે છે. એ આપણે જોયું હતું કોષ વિભાજન કેવી રીતે પામે છે અને અંદર કઈ કઈ અંગિકાઓ હોય છે, પોતાની અંગિકામાં વધારો કરી કોષોના કદમાં વધારો કરે. બરોબર, કોષ વૃદ્ધિ પામે છે એ પણ આપણે વાત કરી હતી કે કોષ પોતે વૃદ્ધિ પામે છે અને એવી રીતે આખો સજીવ વૃદ્ધિ પામે છે. સર, આની સાબિતી શું? મારે કેમ માની લેવું કે કોષોની સંખ્યામાં વધારો થાય છે કે કોષ વૃદ્ધિ પામીને આટલો મોટો બને છે? તો સાહેબ, આપણે લેબની અંદર જ્યારે તમે કોઈ પ્રયોગ લેબની અંદર કરતા હો છો ત્યારે તમારે એને કહેવાય છે ઇન વિટ્રો. લેબની અંદર જ્યારે તમે આવો પ્રેક્ટિકલ કોઈ કરતા હોવ તો એને શું કહેવાય? ઇન વિટ્રો કન્ડિશન. એટલે તમે જ્યારે આવા કોઈ ઇન વિટ્રો કન્ડિશન, ઇન વિટ્રો એટલે લેબની અંદર કોઈ એક પ્લેટ લ્યો, દાખલા તરીકે તમારે બેક્ટેરિયા કે પ્રજીવ પ્રાણીઓ છે એને ઉછેર કરવો છે કે જેમાં એને પોષક માધ્યમ આપો. પહેલાં તમે કોઈ એક પ્લેટ લ્યો જેને બેટરી પ્લેટ કહેવાય, એમાં એક પોષક માધ્યમ લ્યો, પોષક માધ્યમ જેમાંથી કોષો પોષણ મેળવશે. તો આવો એક પોષક માધ્યમ લ્યો, એની અંદર કોષો ઉમેરો અને સૂક્ષ્મદર્શી કેન્દ્રની અંદર તમે કોષોની સંખ્યામાં વધારો નોંધી શકશો. કોષો કેટલી સંખ્યામાં વધે છે, કેટલા એમાં પહેલાં કેટલા હતા હવે કેટલા થાય છે, ટૂંકમાં બેક્ટેરિયા છે કે જેની કોલોની એટલે વસાહત બને છે, જે આખો જે પોષક માધ્યમ હોય ત્યાંની આખી વસાહત બને, કોલોની બને છે. તો એની ઉપર તમે કોષોની સંખ્યામાં વધારો થયો છે એ સ્પષ્ટ જોઈ શકશો, એ તમે નોંધી શકશો. બરોબર, તો આ કોષોની સંખ્યામાં વધારો થાય છે એટલે અલ્ટિમેટ સજીવ વૃદ્ધિ પામે છે, જે વનસ્પતિ અને પ્રાણીઓ બંનેમાં જોવા મળે છે. અને આપણને ખબર છે કે વનસ્પતિ પણ સજીવો છે, હવે એ તો કહેવાનું નથી કારણ કે તમે મોટા થઈ ગયા છો. તો વનસ્પતિ અને પ્રાણીઓ બંનેની અંદર વૃદ્ધિ થાય છે. બીજી ખૂબ મહત્વની બાબત જે મારે તમને કહેવાની કે વનસ્પતિની અંદર છે જે વૃદ્ધિ એ સતત વૃદ્ધિ છે, જ્યારે પ્રાણીઓની અંદર જે વૃદ્ધિ થાય છે એ લિમિટેડ છે, મર્યાદિત છે. કોઈ એક સમયે આવીને પ્રાણીઓની વૃદ્ધિ અટકી જાય. ઉદાહરણ તરીકે હું આજે નાનો હતો તો 2 ફૂટનો, 3 ફૂટ, 4 ફૂટ, 5 ફૂટ, 5-6 ફૂટ, પછી મારી જે હાઈટ છે એ કોઈ એક સમયે અટકી જાય છે. હવે બીજો મુદ્દો કે હું વૃદ્ધિ પામ્યો છું તો બહારથી પણ મોટો થયો છું, મારા અંદરના આંતરિક અંગોમાં પણ વૃદ્ધિ થઈ છે. બરોબર છે, હું બહારથી મોટો થયો છું, અંદરથી મારું દાખલો તરીકે મારું આંતરડું જઠર, હું જ્યારે 2 ફૂટનો હોઉં ત્યારે મારું આંતરડું જઠર ને એ બધું નાનું નાનું જોવાનું ને, પણ અત્યારે હું 6 ફૂટનો હોઉં છું તો મારી આંતરડું જઠર બધું છ મારા હાઈટ પ્રમાણે અંદરથી આંતરિક રીતે પણ વૃદ્ધિ થયેલી છે. બરોબર છે, એટલે તમે જ્યારે ખાલી જો તમે એવું બોલો કે સજીવના કદમાં વધારો, તો એ સજીવના કદમાં તો વધારો પહાડમાંય થાય, એવા ઘણા સજીવો નથી એટલે ટૂંકમાં જે નિર્જીવ ઘટકો છે એમાં પણ કદમાં વધારો થાય છે ડ્યુ ટુ સમ ડિપોઝિશન્સ બહારથી. દાખલા તરીકે કોઈ એક જગ્યાએ હું ઢગલો છે ને જ્યારે વનસ્પતિ નાખ્યા કરું છું કન્ટિન્યુઅસલી, સતત વનસ્પતિ સોરી પદાર્થ પર કોઈકને કોઈ ભરાવો કરતો રહું છું અને એની ઉપર ઉમેરો કરતો રહું છું, તો એ કદમાં વધારો થશે નિર્જીવ પદાર્થોના પણ એ બાહ્ય વધારો છે જેને તમે વૃદ્ધિ તરીકે કન્સિડર કરતા નથી, એટલે જેને નિર્જીવ કહો છો કારણ કે એની અંદર કોઈ એવી પ્રક્રિયાઓ નથી ચાલતી જેના કારણે એનું કદ વધ્યું છે. અને આંતરિક અને બાહ્ય રીતે
તો વૃદ્ધિ છે એ સજીવોનું આગવું લક્ષણ એટલે છે કે એની અંદર ચયાપચય ક્રિયાઓ થાય છે. બીજું કે જે સંશ્લેષણાત્મક પ્રક્રિયાઓ છે જેના અનુસંધાને વૃદ્ધિ થાય છે. બીજું અહીંયા એક એવું છે કે વૃદ્ધિ જેમ જેમ થાય છે એમ સજીવ પ્રજનનક્ષમ બનતો જાય છે. તો એક રીતે તમે જોવા જાઓ તો વૃદ્ધિ અને પ્રજનનને સંબંધ હોય છે, બરાબર. પણ એ દર વખતે યોગ્ય નથી, પણ જનરલી એવું હોય છે સામાન્ય રીતે કે જેમ જેમ સજીવ વૃદ્ધિ પામતો જાય છે, સજીવ કદમાં મોટો થાય છે, સજીવ મોટો બને છે, એમ એ પ્રજનનક્ષમ બનતો જાય છે, બરાબર છે. તો આ વૃદ્ધિ છે. વૃદ્ધિ વિશે મેં તમને અગાઉ મેં જે વાક્યો કીધા એ ખાસ ધ્યાનમાં તમારે રાખવાના છે કે વનસ્પતિની વૃદ્ધિ છે એ સતત છે, વનસ્પતિ સતત વૃદ્ધિ પામે છે, જ્યારે પ્રાણીઓ છે એની વૃદ્ધિ સતત નથી, બરાબર. એની વૃદ્ધિ મર્યાદિત છે, બરાબર. હવે વનસ્પતિની વૃદ્ધિ સતત કેમ છે એ તમે જ્યારે વનસ્પતિની પેશીય રચના વિશે અભ્યાસ કરશો ત્યારે તમને વધુ ખ્યાલ આવશે કે વનસ્પતિની વૃદ્ધિ સતત કેમ છે. અને હું તમને એક ટાસ્ક આપું છું, તમે પોતે વિચારજો કે વનસ્પતિની વૃદ્ધિ સતત કેમ છે, બરાબર છે. વનસ્પતિની વૃદ્ધિ શું કામ સતત છે, શું કામ છે એ પછીની વચ્ચે, પણ સતત તમે જોઈ છે. બીજું કે આજે મારી હાઇટ મેં કીધું એમ એક સમય આવીને અટકી જશે, એ પાછી વધુ ઊંચી નથી થતી. કોઈ પણ માણસ સામાન્ય રીતે જુઓ તો તમે 6 ફૂટ 7 ફૂટ મેક્સિમમ 8 ફૂટના માણસો જે રહ્યા તમને ક્યાંક જોવા મળે. તમે કોઈ 20-20 ફૂટના માણસો જોયો અક્ષર આની ઉંમર જેમ જેમ વધતી ગઈ એમ એની હાઇટ વધતી જ ગઈ. એવું આપણને ક્યારેય આપણે એવા કિસ્સાઓ જોયા નથી કે એવું આપણે ક્યારેય સાંભળ્યું નથી કે સર આજે આની હાઇટ આ છે તો એ આજથી 5 વર્ષ પછી એની હાઇટ વધી ગઈ. દાખલા તરીકે 20-25 વર્ષનો એક વ્યક્તિ છે, 30 વર્ષનો એક વ્યક્તિ છે, તો 35 વર્ષ પછી એની હાઇટ 2 ફૂટ વધી ગઈ એવું ક્યાંય થયું નથી, બરાબર છે. પણ 10 વર્ષનો છોકરો 15 વર્ષનો થાય તો એની હાઇટ 2 ફૂટ વધી જાય. તો પણ એક ઉંમર પછી એ વૃદ્ધિ છે એ સ્થગિત થઈ જાય છે, તો મર્યાદિત થઈ જાય છે. તો આજે આપણે વાત કરી એ બધી વાત કરી વૃદ્ધિ વિશે. હવે આપણે આગળ જઈએ છીએ પ્રજનન, બરાબર છે. તો પ્રજનન એ પણ સજીવનું એક આગવું અને મહત્વનું લક્ષણ છે, કારણ કે પ્રજનન થકી જ આ પૃથ્વી ઉપર જીવસૃષ્ટિ ટકી છે. કેમ? તો કે પોતાના જેવો જ અન્ય સજીવ જ્યારે સજીવ ઉત્પન્ન કરશે ત્યારે જ પૃથ્વી ઉપર મનુષ્ય જાત કે કોઈ પણ પ્રાણીની જાત કે કોઈ વનસ્પતિની જાત છે એ ટકી રહેશે. નહીતર સમયની સાથે સજીવ છે એ મૃત્યુ પામશે, તો એની પછી આગળ અન્ય સજીવ કોઈ આવશે નહીં, બરાબર છે. તો કહેવાનો અર્થ એ છે કે જ્યારે આ પ્રજનનની ઘટના બને છે, પોતાના જેવો જ અન્ય સજીવ ઉત્પન્ન થાય છે, ત્યારે જ નવી જીવસૃષ્ટિ અસ્તિત્વમાં આવે છે. એટલે કે એ જે જીવસૃષ્ટિ છે એ જ નવી જીવસૃષ્ટિ બનાવે છે. બીજું કે તમે ભણ્યા છો કે પ્રજનન છે એ મુખ્ય 2 પ્રકારના હોય છે. એક છે અલિંગી પ્રજનન ને બીજું છે લિંગી પ્રજનન. આ બધાને જાણશે કારણ કે 10મા ધોરણમાં તમે બધા લોકો આ બધું ભણીને આવ્યા છો કે એક લિંગી પ્રજનન હોય છે, બીજું અલિંગી પ્રજનન હોય છે, બરાબર છે. લિંગી પ્રજનનમાં જન્યુઓનું નિર્માણ થાય છે, એટલે કે માદાની અંદર માદા જન્યુ જેને તમે અંડકોષ તરીકે ઓળખો છો, નરની અંદર નરજન્યુ કે જેને તમે શુક્રકોષ તરીકે ઓળખો છો, બંનેનું ફલન થાય છે. બંને કોષો ભેગા થાય છે અને યુગ્મન જ એટલે કે ફલિતાંડ બનાવે છે, બરાબર છે. ફલિતાંડનું નિર્માણ કરે છે કે જેમાંથી નવો સજીવ બનવાનો છે. આ વાત થઈ લિંગી પ્રજનન. લિંગી પ્રજનન માટે ફરજિયાત શું છે કે જન્યુઓનું નિર્માણ થવું જોઈએ, નરજન્યુ કે માદાજન્યુ બનવા જોઈએ, તો જ તમે એને લિંગી પ્રજનન કહી શકશો. બીજો જેવો ઓપ્શન છે એ છે અલિંગી પ્રજનન, જેના વિશે પણ તમને જાણ છે. દાખલા તરીકે બહુ નાના સજીવો છે, અમીબા છે કે પેરામિશિયમ છે, આવા સજીવો એવા છે કે જે અલિંગી પ્રજનન કરે છે. આ અલિંગી પ્રજનન દરમિયાન અથવા તો અલિંગી પ્રજનનમાં એક કોષી સજીવો હોય તો દ્વિભાજન પામે, એટલે કે એક કોષમાંથી 2 કોષો બનાવે છે, જેને દ્વિભાજન કહેવાય, સિમ્પલ સાદું કોષ વિભાજન. પછી ઘણા પ્રજીવો એવા છે કે જે બહુભાજન પામે છે, એટલે કોષ સતત વિભાજન પામી અને ઘણા બધા બહુકોષીય રચના બનાવે છે, જેને બહુભાજન કહેવાય છે. પ્રજીવોમાં પણ બહુભાજન જોવા મળે છે. પછી તમે જેમ જેમ પ્રાણીઓમાં ઉપર જાઓ છો, દાખલા તરીકે હાઇડ્રા છે, બરોબર, પ્લેનેરિયા છે, તો એમાં તમને અલિંગી પ્રજનનમાં કલિકા સર્જનનું નિર્માણ થતું જોવા મળે છે. એક કલિકા બને છે, પછી જે છૂટી પાડી અને એક નવો સજીવ બનાવે છે, તો કલિકા સર્જન તમને જોવા મળે છે. પછી ક્યારેક એવું પણ થાય છે કે પુનઃ સર્જન જોવા મળે છે, સજીવોના ટુકડા થઈ જાય છે અને ટુકડા જે ખૂટતા ટુકડા હોય છે એમાંથી બાકીનો સજીવ બને છે,
બરોબર છે, ખૂટતો ભાગ બને છે તો પુનઃસર્જન થાય છે. એવી રીતે અવખંડનની ક્રિયા પણ થતી જોવા મળે છે કે સજીવોના ટુકડા થઈ જાય છે અને દરેક ટુકડામાંથી નવો સજીવ બને છે. તો અવખંડન છે, પુનઃસર્જન છે, કલિકાસર્જન છે, દ્વિભાજન છે, બહુભાજન છે. આવી રીતે ફૂગમાં પણ અલિંગી પ્રજનન થાય છે. દાખલા તરીકે એ ફૂગ કે લીલની અંદર બીજાણુઓનું નિર્માણ થાય છે, બીજાણુઓ બને છે, બરોબર છે. અને આ બીજાણુઓ છે એ નવી જગ્યાએ સ્થાપિત થઈ અને નવા સજીવોનું નિર્માણ કરે છે. તો આ બધી પદ્ધતિઓ છે અલિંગી પ્રજનનની પદ્ધતિઓ છે જેનાથી નવા સજીવોનું નિર્માણ થાય છે, બરોબર છે. આગળ આપણે જોઈએ તો આપણે એવું કીધું કે સજીવની વ્યાખ્યામાં પ્રજનન છે કે જે પ્રજનન કરી અને નવા સજીવો ઉત્પન્ન કરે એને આપણે સજીવ કહેશું. પણ આપણી પાસે એક્સેપ્શન એટલે કે અપવાદો પણ છે કે જે નવું પ્રજનન કરતા નથી પણ છતાં સજીવ છે. દાખલા તરીકે ખચ્ચર. ખચ્ચર સજીવ છે પણ એ વંધ્ય છે કે જે નવા સજીવ ઉત્પન્ન કરતા નથી. એવી રીતે બીજો મુદ્દો કે ખચ્ચરની જેમ જ બીજું એક પ્રાણી છે. તમે મધમાખી વિશે વાત કરી હોય તો મધમાખી ત્રણ પ્રકારની આવે છે. એક મધપૂડો હોય ને એમાં ત્રણ પ્રકારની રાણી આવે છે, પછી સેવકો એટલે કે વર્કર્સ આવે છે અને ડ્રોન આવે છે. તો જે સેવકો છે કે જેને વર્કર્સ કહેવાય, જે મધભેગું કરે છે, એ બધા વંધ્ય છે, એ પ્રજનન નથી કરવાના. એવી રીતે વંધ્ય યુગલ પણ હોય છે ઘણીવાર. તો આવા વંધ્ય સજીવો છે જે સજીવો હોવા છતાં પ્રજનન કરી શકતા નથી અને નવી સંતતિ ઉત્પન્ન કરી શકતા નથી. તો આ બે બાબતોની ચર્ચા આજે આપણે કરી, વૃદ્ધિ અને પ્રજનન. પ્રજનન આ બંને એવા લક્ષણો છે કે જે સજીવોના સામાન્ય લક્ષણોમાં એનો સમાવેશ થશે. કે સજીવની વ્યાખ્યા તમારે આપવી હોય તો આ બંનેનો ઉલ્લેખ તમારે કરવો જ રહ્યો અને એ વગર સજીવની વ્યાખ્યા પૂર્ણ થતી નથી, બરોબર છે. તો આની પછીના લેક્ચરમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં ધીરે ધીરે આગળ જઈશું કે અન્ય લક્ષણો વિશે ચર્ચા કરીશું કે સજીવ આગળ શું કહેવાય, બરોબર. તો આજે આટલું રાખું છું વૃદ્ધિ અને પ્રજનન માટે, બરોબર છે. હું આજે જે ચાલે છે એ તમે રોજે રોજ ટેક્સ્ટબુકમાં વાંચી લેજો અને ટેક્સ્ટબુકનું રોજનું રિવિઝન તમે જે રોજ આજ ચલાવવામાં આવે છે એ તમામ મુદ્દાઓ ટેક્સ્ટબુકમાંથી રિવાઇઝ કરી લેવા, ખાસ ભૂલ્યા વગર, બરોબર. અહીં સુધી રાખું છું, બાય.